नमस्कार विद्यार्थी मित्रों, आज आप 12th कॉमर्स गुजराती मीडियम अने एनी अंदर आप समझवानुं छे चेप्टर नंबर 5 एटले के गरीबी। अपने आना पहले जो टॉपिक आप समझी गया छे के गरीबीना निर्देशकों के गरीबी ने मापवा माटे जेनो उपयोग थाय छे एने गरीबीना निर्देशकों कहेवामां आवे छे। पण हवे आपणे जे समझवा जई रह्या छीए ए टॉपिक छे गरीबीना कारणों। गरीबीना कारणों शा माटे समझवा जरूरी छे? जेम के आपणा देशनी अंदर केटली गरीबी छे अने एने ओछी करवा माटे जे प्रयत्नो करवामां आवे छे, एटले के जे उपायो आपणे हाथ धरवाना छे ए क्यारे खबर पड़शे? के ज्यारे आपणने खबर हशे के कया क्षेत्रमां कई गरीबी अने सेना कारणे गरीबी रहेली छे, तो ज एना उपायो आपणे शोधी शकीशुं अने गरीबी ओछी करवा माटेना तमाम प्रकारना प्रयत्नो आपणे करीशुं। एटला माटे हवे आपणे समजवानुं छे गरीबीना कारणो, કે ભારત દેશની અંદર જે ગરીબી રહેલી છે એના કારણો કયા કયા છે, કયા કારણોસર ભારત દેશની અંદર ગરીબી આવી છે, તો એના વિશે આપણે શરૂઆત કરીએ છીએ। હવે તો પહેલું જ કારણ છે ઐતિહાસિક કારણ। જોઈએ છીએ આપણા ઇતિહાસની અંદર કે આપણા ઇતિહાસની અંદર જે ભારત દેશ જે કહેવામાં આવતો કે ખૂબ જ અમીર દેશ કહેવામાં આવતો હતો, કે ભારત દેશની અંદર જે વિદેશના જે લોકો હતા જે ભારત દેશની અંદર વેપાર કરવા માટે આવતા હતા, જે આપણને બધાને ખબર છે કે ભારતની એવી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હતું કે જે વિશ્વની અંદર એવી વસ્તુનું ક્યાંય ઉત્પાદન થતું હતું નહીં। જેમ કે આપણે કહીએ છીએ કે મલમલનું કાપડ છે, કે પછી સુતરાઉ કાપડ છે, મરી મસાલા વગેરે, આ બધી ચીજ વસ્તુઓની જે કહી શકાય કે આપણે નિકાસ કરતા હતા, તો આ બધી વસ્તુઓ વગર વિદેશના એટલે કે વિશ્વના જે પણ બીજા દેશના લોકો છે, વિદેશી પ્રજાને એના વગર ચાલે એવું હતું નહીં। એટલા માટે એ લોકો ભારત દેશની અંદર ધીરે ધીરે એ લોકોએ પગ પસેરો કર્યો, એટલે કે વેપાર કરવાના અર્થે ભારત દેશમાં આવ્યા, ત્યારે ભારત દેશ ખૂબ જ અમીર દેશ કહેવામાં આવતો। જેમ કે આજે આપણે અમેરિકાને જે અમીર દેશ કહીએ છીએ, તેવી જ રીતે વિશ્વની અંદર ભારતનું નામ પણ આ જ રીતે લેવામાં આવતું હતું અને વિશ્વની અંદર મોટું નામ હતું। તો વિદેશી પ્રજા ધીરે ધીરે ભારત દેશની અંદર વેપાર અર્થે આવી, એટલે કે વેપાર કરવા માટે આવી, તો એની અંદર ઘણી બધી પ્રજા આવેલી છે જે આપણને કદાચ ખબર હશે કે એની અંદર જે કહી શકાય પોર્ટુગલ લોકો પણ આવ્યા હતા, ડચ લોકો પણ આવ્યા હતા, જે કહી શકાય કે ફ્રાન્સના લોકો પણ આવ્યા હતા, ફ્રેન્ચ લોકો જે કહી શકાય, અંગ્રેજ લોકો પણ આવ્યા હતા। એટલે આ રીતે વિદેશી જે પ્રજા છે એ ધીરે ધીરે ભારત દેશની અંદર પગ પસેરો કર્યો, અને જેની અંદર જે કહી શકાય કે બધી પ્રજા આપણને નુકસાનકારક નહોતી, પણ જ્યારે કહી શકાય કે યુકેની અંદર એટલે કે જે અંગ્રેજ લોકો જે ભારત દેશમાં આવ્યા હતા, એ લોકોની નીતિ કેવી હતી? વિસ્તારવાદી નીતિ હતી, એટલે કે જે તે રાજ્યની અંદર કે જે તે દેશની અંદર ટૂંકમાં વેપાર અર્થે જવાનું અને ત્યાંના પ્રદેશો પડાવી લેવાના કૂટનીતિ દ્વારા, તો બસ ભારત દેશ પણ એ લોકોનો ભોગ બન્યું છે। તો ભારત દેશની અંદર એ બધા લોકો વેપાર કરવા માટે આવ્યા હતા જેની અંદરથી કહી શકાય કે અંગ્રેજ લોકો, આ બ્રિટિશરો ભારત ઉપર સત્તા જમાવી લીધી, અને સત્તા જમાવ્યા પછી જે કહી શકાય છે કે સંપૂર્ણ એ લોકોના હસ્તક બધું આવી ગયું, એના પછી શું થયું? બધા ભારતના જે ખેડૂતો હતા એ ખાલે ખેત મજૂર તરીકે ખાલે કામ કરતા, બાકી સંપૂર્ણ જે કહેવામાં આવે સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ જે સંપત્તિ એ કોની હતી? અંગ્રેજ લોકોની હતી। એટલે ખેતી ક્ષેત્રની અંદર જે ખેડૂતો હતા એ ખાલી એક ખેત મજૂર તરીકે રહી ગયા અને ખાલી મજૂરી કરતા હતા। હવે ખેત મજૂરી ખાલી કરવાની હોય જેમાંથી સંપૂર્ણ હિસ્સો તમને મળવાનો નથી, જેના દ્વારા કહી શકાય કે એ બધા ખેડૂતો કોઈ મૂડીરોકાણ કર્યું નહીં, ખેતી ક્ષેત્રમાં કોઈ નવી પદ્ધતિઓ કે નવું મૂડીરોકાણ એની અંદર કર્યું નહીં, કેમ કે એ લોકોને કોઈ રસ હતો નથી, કેમ કે સંપૂર્ણ હિસ્સો એમનો નથી। તેવી જ રીતે અંગ્રેજ લોકો જે કહી શકાય એ લોકોએ પણ વધારે મહત્વ આપ્યું નહીં, જેના કારણે કહી શકાય કે ખેતી ક્ષેત્રની જે દશા કહેવામાં આવે છે ખૂબ જ કથળી ગઈ હતી। અને ભારત દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 60-70% લોકો જે કહી શકાય ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા આજે પણ સંકળાયેલા છે, તો એ સમયની અંદર તો ખૂબ જ વધારે લોકો સંકળાયેલા હતા। ત્યારે જે કહી શકાય કે ભારત દેશની અંદર 70-80% જે કહી શકાય કે એટલા લોકોની જે પરિસ્થિતિ કહેવાય કથળી ગઈ હતી અને એ લોકો ગરીબ બન્યા હતા। બીજી બાબતો એની અંદર આપણે વાત કરી કે એ સમયે જે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એટલે કે જે ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા કુટીર ઉદ્યોગો હતા, પણ એની સામે જ્યારે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે એ લોકો શું કરતા હતા? ભારત દેશમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા? ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા, ત્યાં મોટા ઉદ્યોગોની અંદર
જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અને એની નીચી પડતર હોવાથી ભારત દેશના માર્કેટમાં આવીને એ બહુ સસ્તા પ્રમાણની અંદર કે બહુ સસ્તા કિંમતે એ વસ્તુનું વેચાણ કરતા હતા, જેના કારણે એ સસ્તી વસ્તુ માર્કેટમાં આવવાથી ભારતના ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોની જે ચીજ વસ્તુઓ છે એનું વેચાણ બંધ થઈ ગયું. અને જે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા જે ભારતના જે લોકો હતા એ લોકોની સ્થિતિ પણ બગડવા લાગી અને એ લોકોની સ્થિતિ બંધ થવા લઈને કહી શકાય કે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ બધા બંધ થવા લાગ્યા અને જેના કારણે એ લોકો ગરીબ બન્યા. એટલે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઐતિહાસિક કેટલા કારણો છે કે ઇતિહાસમાં પણ આપણી સાથે કેટલાક બનાવો બની ગયેલા છે, કેટલીક ઘટનાઓ ઘટી ગયેલી છે કે જેના કારણે ભારત દેશ ગરીબ બન્યો છે, ભારત દેશની પ્રજા ગરીબ બની છે. આ હતા ઐતિહાસિક કારણો. એના પછી આપણે સમજવાનું છે હવે ગ્રામીણ ગરીબીના કારણો આપણે સમજવાના છે. તો ગ્રામીણ ગરીબીના કારણો કયા કયા છે તે આપણે જોઈએ કે ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભારતની મોટા ભાગની જે વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં તો રહે જ છે, પણ એની સાથે સાથે આપણે કહી શકીએ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત વસ્તી કહેવામાં આવે છે. તો જોઈએ છીએ આપણે ગ્રામીણ ગરીબીના કારણો કયા છે. તો પહેલું જ કારણ આવે છે કુદરતી પરિબળો. કુદરતી પરિબળો, જેમ કે આપણે વાત કરીએ કે ખેતી ક્ષેત્ર ઉપર આધારિત બધા લોકો છે અને જોઈએ છીએ કે ભારત દેશની અંદર ખેતી કેવી થતી હતી. ખેતી વરસાદી ખેતી કહેવાય, એટલે કે જે જો વરસાદ પડે તો જ ખેતી કરી શકાય, બાકી એમાંથી કોઈ ઉત્પાદન થતું હતું નહીં. એટલે કે વર્ષમાં એક કે બે, મેક્સિમમ બે પાક લઈ શકાતા હતા, જેના કારણે કહી શકાય કે ઘણીવાર દુષ્કાળ પણ પડેલા, ઘણીવાર ટૂંકમાં વરસાદ ના આવેલા, અતિવૃષ્ટિ પણ થઈ જાય અને કાં તો દુષ્કાળ, આ બંને બાબતોનો સામનો કરવો પડતો હતો ખેતી ક્ષેત્રમાં. જેના કારણે શું થયું કે જે સમયસર જે વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થતું હતું નહીં, જેના કારણે ભારતના જે મોટા ભાગના જે લોકો જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા એ બધા જ લોકો પાયમાલ થયા અને ગરીબ બન્યા. એટલે કે કેટલાક કુદરતી પરિબળો છે, એ કુદરતી પરિબળોના કારણે પણ ભારત દેશની અંદર ગરીબી જોવા મળે છે, જે ખેતી ક્ષેત્ર આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. એના પછી આવે છે વસ્તી વિષયક પરિબળો. તો જોઈએ છીએ આપણે કે 1951 ની અંદર પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ, એટલે કે આયોજન પંચની રચના થઈ અને 1951 થી લઈને આજ દિન સુધી પંચવર્ષીય યોજનાઓ બહાર પડે છે. એટલે કે 5 વર્ષની એક યોજના હોય એની અંદર અમુક ટાર્ગેટ આપેલા હોય છે કે 5 વર્ષની અંદર એ બાબતોનો સુધારો કરવો. તો જોઈએ છીએ આપણે કે પહેલી અને બીજી 5 વર્ષીય યોજના પછી જે કહી શકાય કે ભારત દેશની અંદર જે આરોગ્યની સેવાઓની અંદર સુધારો કરવાનો હતો, એટલે કે મૃત્યુદરમાં ઘટાડો કરવાનો હતો, તો આરોગ્યની સેવાઓ સુધરી, જેના કારણે શું થયું કે લોકોનું આરોગ્ય સારું થવા માંડ્યું. લોકોની જે કહી શકાય કે ફિઝિકલી કન્ડિશન એ લોકોની સારી થવા લાગી, મૃત્યુદરમાં ઘટાડો થયો. પણ એની સામે જોઈ શકાય છે કે જે વસ્તી વધતી હતી, એટલે કે મૃત્યુદરમાં ઘટાડો થયો અને જન્મદરમાં વધારો થયો. એટલે શું થયું, વસ્તી વધારો થયો. વસ્તી વધારો થવાથી આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશની અંદર જે કુટુંબો જે હતા, એટલે કે વસ્તી ખૂબ જ વધારે હતી, જેના કારણે કહી શકાય કે વ્યક્તિઓને ટૂંકમાં સમયસર રોજગારી ના મળી અને રોજગારી ના મળવાથી એ લોકોની આવક ખૂબ જ નીચી રહી, આવક નીચી રહેવાથી એ લોકોનું જીવનધોરણ ખૂબ જ નીચું રહ્યું અને જીવનધોરણ નીચું રહેવાથી એ લોકો ગરીબી રેખા હેઠળ આવ્યા. એટલે કહી શકાય છે કે વસ્તી વિષયક પણ કેટલાક પરિબળો છે જેના કારણે ભારત દેશના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે કહી શકાય કે ગરીબીનું પ્રમાણ રહેલું છે. એના પછી આપણે હવે જોવાનું છે એના પછીનું જે કારણ છે તે એ કારણ છે આર્થિક કારણો. તો આર્થિક કારણો કયા કયા હતા તે? તો આર્થિક કારણો આવે છે, પહેલા તો શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. આપણે ખેતી ક્ષેત્રની અંદર આપણે વાત કરવા જઈએ તો એની અંદર જેમ કે સિંચાઈ છે, ટેકનોલોજી છે, આ બધી બાબતોનો અભાવ જોવા મળે છે. ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો જે ખેડૂત છે એ આ બધી બાબતો અપનાવી શકતો નથી, કેમ કે એના માટે શિક્ષણ, તાલીમ, કૌશલ્યની જરૂર પડે છે. પણ જે કહી શકાય કે એ લોકો એની ઉણપ હોવાથી, સિંચાઈ, ટેકનોલોજી આ બધાનો અભાવ હોવાથી એ લોકો જે કહી શકાય કે જે ઉત્પાદન, જે હેક્ટર દીઠ જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થયું નહીં. એટલે કે જે એક જ ઘરના બધા સભ્યો છે જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પણ જોઈએ છીએ કે આ બધી બાબતોનો ઉપયોગ ના થતો હોવાથી
એ લોકોનું ઉત્પાદન ખૂબ જ નીચું હોય છે, એટલે ખૂબ જ ઓછું થાય છે, જેના કારણે આપણે જે શ્રમિક દીઠ એટલે વ્યક્તિ દીઠ જે આપણે ઉત્પાદન વેચવા જઈએ તો ઉત્પાદન ખૂબ જ ઓછું આવે છે, કે જેના કારણે કહી શકાય છે કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા હોવાના કારણે પણ એ લોકો ગરીબ બને છે. એટલે કે ઉત્પાદકતા નીચી, જેના કારણે શું થયું, એમની આવક પણ ઓછી, આવક ઓછી, જે જીવન ધોરણ એમનું નીચું ગયું, અને જેના કારણે કહી શકાય કે ભારત દેશની અંદર ગરીબીનું પ્રમાણ યથાવત રહ્યું છે. એના પછીનું આપણે કારણ જોવાનું છે કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. તો આપણે બધાને ખબર છે કે ભારત દેશની અંદર જે અંગ્રેજ લોકોની સત્તા હતી, અને એ અંગ્રેજ લોકોની સત્તાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જમીનદારી એટલે કે જે જમીનનો જે હક ખેડૂતોનો નહોતો, એટલે કે જમીનદારી પ્રથા હતી એ સમયની અંદર, એ લોકોએ જમીનદારી પ્રથા અમલમાં મૂકેલી. તો આ પ્રથા કેવી હતી, તો જે મોટા ખેડૂતો, જે મોટા માલિકો છે, એટલે કે જે જમીન માલિકો કહેવામાં આવતા હતા, એ લોકોની જમીન છે, પણ એ લોકો શું કરતા હતા, બીજા જે ખેત મજૂરો હોય ને એમને એ ખેતરની અંદર કામ કરવા માટે આપતા હતા. તો શું થયું કે એ જે જમીનદારી પ્રથાની અંદર જે મોટા ખેડૂતો છે, એ ખેડૂતો એમની જમીન બીજા લોકોને વાવવા માટે કે ઉત્પાદન કરવા માટે જે કહી શકાય કે એમને આપતા હતા, પણ શું થયું કે જે ખેત મજૂરો જે ભાગ્યા હતા એ લોકોને આની અંદર જે કહી શકાય કે ખેતીની અંદર કોઈ વધારે ઇન્ટરેસ્ટ રહ્યો નહીં, કેમ કે એની અંદરથી પૂરેપૂરો હિસ્સો એ લોકોને મળવાનો હતો નહીં, જેના કારણે શું થયું, ભાડાપટ્ટા ઉપર ખાલી જમીન વાવવા માટે લીધી, એની અંદર એ જમીનની ગુણવત્તા વધારવા માટે, જમીનની અંદર ટૂંકમાં નવી નવી ટેકનોલોજી ઉપયોગ કરીને એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે, એટલે કે અનાજનું ઉત્પાદન કરવા માટે એમને કોઈ રસ રહ્યો નહીં, જેના કારણે કહી શકાય છે કે એ ખેત મજૂરો અને જે ભાગ્યા હતા એમને કોઈ નવું મૂડીરોકાણ કર્યું નહીં. અને બીજી બાજુ જોવા જઈએ તો જે મૂડીદારો જે કહેવામાં આવે છે કે જે જમીનદારો કહેવામાં આવે છે, એ લોકોને પણ એ જમીનની અંદર કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો નહીં, એટલે કે એ લોકોએ વધારે નજર રાખી નહીં, કે જમીનને વધારે ટૂંકમાં કેળવી નહીં કે સાચવી નહીં, એટલે એ લોકોએ પણ જમીનની અંદર એની ગુણવત્તા વધારવા માટે કોઈ નવું મૂડીરોકાણ કર્યું નહીં, જેના કારણે જમીનની ગુણવત્તા ઘટી જવાથી એ જે 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 તે જમીનની અંદર ઉત્પાદન ઓછું થવા લાગ્યું. એક બાજુ ખેત મજૂરો અને એક બાજુ જમીનદારો, આ બંનેને આ જમીનની અંદર પૂરેપૂરો ઇન્ટરેસ્ટ હતો નહીં, જેના કારણે કહી શકાય છે કે ખેતીની ગુણવત્તા નીચી રહી ગઈ, ઉત્પાદન પણ નીચું રહી ગયું, અને જે એની અંદર કહી શકાય છે કે ઉત્પાદન ઓછું થવાના કારણે એ ખેડૂત લોકો ગરીબ બન્યા. જમીનદારી પ્રથા હતી. અને બીજું અસમાન વહેંચણી છે, કે સંપત્તિની અસમાન વહેંચણી હતી, કે જમીનદારી પ્રથાની અંદર એ અસમાન વહેંચણી રહેલી છે. ચલો એના પછીનું આપણે કારણ જોઈએ છીએ કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. બીજી પંચવર્ષીય યોજનાની અંદર કહી શકાય છે કે ભારે ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારત દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય એટલા માટે આપણે મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગોને ખૂબ જ મહત્વ આપ્યું છે. જ્યારે એના ઉપર મહત્વ આપવા આપણે ગયા છે, એના ઉપર આપણે ફોકસ કર્યું છે, તો બીજી બાજુ જે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગો જે કહી શકાય એના ઉપર કોઈ ધ્યાન રહ્યું નથી. પણ યાદ રાખજો, એ જે તે સમયની અંદર ભારત દેશની અંદર નાના અને ગૃહ ઉદ્યોગોની અંદર વધુમાં વધુ લોકો જોડાયેલા હતા અને રોજગારી મેળવતા હતા. તો આપણે શું કર્યું કે ભારત દેશનો ઝડપી વિકાસ કરવા માટે, આર્થિક વિકાસ કરવા માટે ભારે ઉદ્યોગો ઉપર આપણે ધ્યાન આપ્યું, જ્યારે બીજી તરફ નાના ઉદ્યોગો અને ગૃહ અને કુટીર ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું નહીં, જેના કારણે એ જે તે ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ નીચો રહી ગયો. આ વિકાસ નીચો રહી જવાના કારણે આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગના જે લોકો હતા જે બેરોજગાર બન્યા. મોટા ઉદ્યોગોની વસ્તુનું ઉત્પાદન થવા લાગ્યું, વેચાણ પણ થવા લાગ્યું, જ્યારે નાના ઉદ્યોગોની ચીજ વસ્તુનું વેચાણ એટલે કે એની માંગ ઘટી ગઈ, અને માંગ ઘટી જવાથી આપણે જોઈ શકીએ છીએ કે એ બધા જ જે લોકો નાના ઉદ્યોગો સાથે જોડાયેલા હતા એ બધા લોકો બેરોજગાર બન્યા. બેરોજગાર બનવાથી એ લોકોની આવક ઓછી થતી ગઈ, અને આવક ઓછી થવાના કારણે એ લોકોનું જીવનધોરણ કથળતું ગયું અને એ લોકો ગરીબ બન્યા. એટલે કહી શકાય છે કે ભારત દેશની અંદર બીજી પંચવર્ષીય યોજના પછી પણ આ નાના અને ગૃહ ઉદ્યોગોનો જે અલ્પ વિકાસ થયો છે, જે આપણે જોઈ શકીએ, જેના કારણે ગરીબી યથાવત રહી છે. એના પછી આપણે જોઈએ છીએ ઝડપથી વધતા ભાવો. ભારત દેશ વારંવાર ઘણા બધા દેશો સાથે યુદ્ધ કર્યું છે, કે ઘણી બધી વાત જે આપણે કહી શકીએ છીએ કે સમયસર દુષ્કાળ પણ પડે છે. આ યુદ્ધ અને દુષ્કાળ એવી વસ્તુ છે જે વિકાસને અવરોધે છે. યુદ્ધ સમયે મોટાભાગનું જે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે યુદ્ધની અંદર થાય છે, આર્થિક વિકાસ પાછળ થતું નથી, લોકોના વિકાસ પાછળ થતું નથી. દુષ્કાળ સમયે
ખેડૂતોનું ખેત ઉત્પાદન નીચું રહેવા પામે છે કે આ બાબતોના કારણે પણ કહી શકાય છે કે શું થયું વસ્તુની અછત સર્જાઈ યુદ્ધ થયું તો ટોટલી સરકારે ફોકસ એના ઉપર કર્યું યુદ્ધ ઉપર ફોકસ કર્યું યુદ્ધની જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધાર્યું જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું એટલે જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું જેના કારણે શું થયું એ વસ્તુની અછત સર્જાઈ અને જેના કારણે એ જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ભાવ વધતા ગયા દુષ્કાળમાં પણ એવું જ થાય છે કે ખેત ઉત્પાદન ખૂબ જ નીચું રહે છે કે જેના કારણે એ ખેત ઉત્પાદિત થતી જે પણ ચીજ વસ્તુઓ હોય છે એ વસ્તુની અછત સર્જાય છે અને એ વસ્તુના ભાવ વધતા જાય છે કે ઘણી વાર આપણા ઇતિહાસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધ અને દુષ્કાળનો આપણે સામનો કરવો પડે છે કે જેના કારણે આ ચીજ વસ્તુના ભાવ ખૂબ જ વધતા ગયા છે અને લોકોની આવક ખૂબ જ ઓછી હોવાના કારણે કહી શકાય કે લોકોના જે મોટા ભાગના જે પૈસા જે કહેવામાં આવે છે જીવન જરૂરિયાત ચીજ વસ્તુમાં જતા રહે છે જેનાથી એ લોકોનું જીવન ધોરણ સચવાતું નથી માટે કહી શકાય કે ભારત દેશની અંદર ઝડપથી વધતા ભાવો હોવાથી પણ ગરીબી યથાવત રહી છે એના પછી આપણે જોવાનું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ ભારત દેશની અંદર જે ખેતી કરવામાં આવતી એ ખેતીને કહેવામાં આવે છે વરસાદી ખેતી આકાશી ખેતી કહેવામાં આવે છે કે જો વરસાદ પડે તો અનાજનું ઉત્પાદન થાય પણ જોઈએ છીએ આપણે કે વરસાદ ઉપર આધારિત ખેતી હોવાથી વરસાદ અનિયમિત આવે છે વરસાદ અનિયમિત આવે છે જેના કારણે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થતું નથી બીજી બાજુ આપણે જોવા જઈએ કે જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા જે પણ કુટુંબો છે એ કુટુંબોની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા પ્રચલિત છે એટલે કે જોઈન્ટ ફેમિલી હવે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય છે એ બધા જ લોકો એમની જે ખેતી ઉપર એ લોકો આધારિત હોય છે હવે જો વરસાદનું પ્રમાણ નહીં હોય વરસાદ ઉપર આધારિત ખેતી છે વરસાદ નહીં પડે શું થશે ઉત્પાદન થશે નહીં જેના કારણે કહી શકાય કે એ લોકોના જે વ્યક્તિદીઠ જે ઉત્પાદન આવવું જોઈએ એ ઉત્પાદન ખૂબ જ નીચું આવે છે અને એ ઉત્પાદન નીચું આવવાના કારણે આપણે કહી શકીએ છીએ કે એ લોકો બેરોજગાર બને એ લોકોની આવક ખૂબ જ ઓછી થતી ગઈ બીજી વાત એની અંદર આપણે કહીએ છીએ કે એ લોકોને પ્રચંડ બેકારીનો ભોગ બનવું પડે છે એ લોકો દેખીતી રીતે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે પણ કદાચ ઉત્પાદનનો ભાગ એમના ભાગમાં આવતો નથી એટલે કે ઉત્પાદનમાં કોઈ વધઘટ થતી નથી એટલે કે દેખીતી રીતે કામ કરી રહ્યા હોય છે પણ ઉત્પાદનમાં એમનો કોઈ ફાળો ના હોવાના કારણે એ લોકો પ્રચંડ બેરોજગારીનો ભોગ બને છે બીજી વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં શું છે મોસમી બેરોજગારી જોવા મળે છે મોસમ પ્રમાણે આપણે પાક લેતા હોઈએ છીએ અને અમુક સિઝનની અંદર ટૂંકમાં આપણે પાક લઈ શકતા નથી એટલે અમુક મોસમ પ્રમાણે અમુક સિઝનની અંદર એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડે છે બીજી વાત આપણે એની અંદર કરીએ છીએ કે જે ખેતીના જે પૂરક ઉદ્યોગ કહેવામાં આવે છે જેમ કે પશુપાલન છે મરઘા બતકા ઉછેર છે જે જંગલ પેદાશો છે આ બધા ટૂંકમાં શું કહેવામાં આવે છે તો ખેતીને પૂરક ઉદ્યોગ કહેવામાં આવે છે ખેતીના પૂરક ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે એ પૂરક ઉદ્યોગોની અંદર એ લોકો જોડાયા નથી જેના કારણે એ લોકો સંપૂર્ણ ખેતી ઉપર આધારિત હતા અને ખેતી ક્ષેત્રની દશા કથળી છે જેના કારણે એ લોકોની આવક એટલે કે એ લોકોની આવક ઝીરો થઈ ગઈ છે એ લોકો જોડે કશું જ કામ છે નહીં પ્રચંડ બેરોજગારીને મોસમી એકારીના એ લોકો ભોગ બન્યા છે એટલે કે બેરોજગારીનો ભોગ બનવાથી પણ એ લોકોની આવક ખૂબ જ નીચી થતી ગઈ છે અને એ લોકોનું જીવન ધોરણ ખૂબ જ કથળ્યું છે જેના કારણે કહી શકાય કે ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોવાના કારણે પણ ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ છે અને એના લીધે ગરીબીનું પ્રમાણ વધ્યું છે એના પછી આપણે જોવાનું છે સામાજિક કારણો સામાજિક કારણોની આપણે વાત કરીએ તો પહેલી આવે છે શિક્ષણનું નીચું સ્તર કે જેમ કે ભારત દેશની અંદર ખેતી ક્ષેત્રમાં આપણે જોવા જઈએ તો તાલીમ છે કૌશલ્યની ઉણપ અને ટેકનોલોજીનો એ લોકો ઉપયોગ કરી શકે એટલું શિક્ષણ ખેતી ક્ષેત્રમાં જોવા મળતું નથી એટલે કે ખેડૂતોની અંદર જોવા મળતું નથી જેના કારણે ટેકનોલોજીનો ઉપયોગ કરી એમનો કૌશલ્યનો ઉપયોગ કરી એ લોકોનું જે ઉત્પાદન જે વધવું જોઈએ એ ઉત્પાદન વધારાની જે તક એ લોકોને મળી છે એ તકનો એ લાભ એ લોકો ઉઠાવી શકતા નથી કેમ કે એ લોકો નિરક્ષર છે શિક્ષિત નથી જેના કારણે આ બધી ટેકનોલોજી એ લોકો અપનાવી શકતા નથી અને પરંપરાગત ખેતી કરે છે આધુનિક ખેતીમાં જોડાતા નથી એટલા માટે આપણે કહીએ છીએ કે ખેત ઉત્પાદકતા જે કહી શકાય કે ખૂબ જ ઓછી રહે છે અને જેના કારણે પણ કહી શકાય કે એ લોકોની આવક નીચી રહે છે અને આવક નીચી હોવાના કારણે એ લોકોનું જીવન ધોરણ કથળે છે અને ગરીબી યથાવત રહે છે એના પછીનું બીજું કારણ જે આપેલું છે લૈંગિક અસમાનતા ભારત દેશ જે કહેવામાં આવે છે પુરુષ પ્રધાન દેશ કહેવામાં આવે છે પુરુષોનું વર્ચસ્વ ખૂબ જ વધારે હોય છે જે આપણને બધાને જ ખબર છે જ્યારે સ્ત્રીઓની અવગણના કરવામાં આવી છે સ્ત્રીઓની અવગણના કરવામાં આવી છે એમના સ્વાસ્થ્ય ઉપર દેખવા જોઈએ
तो पण आपणे जोई शकीए छीए के वधु ध्यान आपवामां आवतुं नथी, जेना कारणे ए कही शकाय के स्वास्थ्य सारू ना होवाना कारणे ए लोको काम करी शकता नथी अने उत्पादन एमना द्वारा थतुं नथी, एटले के एमना द्वारा कोई आवक आवती नथी। बीजी वात आपणे करीए छीए के भारत देश पुरुष प्रधान होवाना कारणे आपणा अर्थतंत्रमां तमे अत्यारे जोवा जाओ, एटले के बधी ज आर्थिक प्रवृत्तिओमां तमे जोवा जाओ तो जे अर्धा करता, एटले कही शकाय अर्धा करता पण वधारे जे स्त्रीओ छे, जेटलू स्त्रीओनुं प्रमाण छे देशनी अंदर एमांथी अर्धा करता वधारे जे स्त्रीओ छे ए लोको जे आपणा अर्थतंत्रनी अंदर कोईपण आर्थिक प्रवृत्ति साथे जोडाया नथी। एटले के आपणे एक प्रचलित एक प्रथा प्रचलित थई गई छे के एक आपणा घरनी अंदरथी जे छे के पुरुष जे खाली काम करी शके, स्त्रीओने घरनुं काम करवानुं, आवी एक प्रथा प्रचलित थई गई छे आपणी प्राचीन समयथी, जेना कारणे उत्पादननी अंदर स्त्रीओनो कोई फाळो रह्यो नथी। ઘરની અંદરથી જે કહી શકાય કે એક જ વ્યક્તિ કામ કરતો હોય, જ્યારે ઘરના બધા જ વ્યક્તિઓ જે કહી શકાય ઘર સાથે જોડાઈ રહ્યા હોય, એટલે કે ઘરનું કામ કરતા હોય, એટલે કે એક જ વ્યક્તિ ઉત્પાદકતા લાવે, એટલે એક જ વ્યક્તિની ઉત્પાદકતા જે કહી શકાય જેના દ્વારા આખું ઘરનું ભરણ પોષણ થાય છે, એટલે મોટાભાગના જે કહી શકાય કે ઘરના ભરણ પોષણ પાછળ ટૂંકમાં પૈસા ખર્ચ થઈ જતા હોય છે, બીજી ચીજ વસ્તુઓ જે કહી શકાય એની પાછળ ખર્ચ કરવા માટે પૈસા હોતા નથી। એટલે કે સ્ત્રીઓ જે આ આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી નથી, જેના કારણે ઘરની જે આર્થિક જે સદ્ધરતા જે કહી શકાય એ સદ્ધરતા ખૂબ જ નીચી રહી છે કે ઘરનો એક જ વ્યક્તિ કામ કરતો હોય છે। એટલે લૈંગિક અસમાનતા જે કહી શકાય કે ભારત દેશની અંદર રહેલી છે, જે આપણને કદાચ બધાને ખબર જ છે। એના પછી આપણે જોવાનું છે અન્ય કારણો, અન્ય કારણો કયા કયા છે તે કે જેના લીધે ભારતમાં ગરીબી યથાવત રહી છે, તો એની અંદર કારણ આવે છે યુદ્ધ। ચલો આપણને બધાને ખબર છે કે ભારત દેશ આઝાદ થયો અને આઝાદ થયા પછી વારંવાર જે આપણા પડોશી દેશો જે કહી શકાય કે પાકિસ્તાન અને ચીન સાથે આપણે ઘણીવાર યુદ્ધ કર્યા છે। જ્યારે યુદ્ધ થાય ત્યારે એટલું યાદ રાખજો કે જે તે સરકાર, એટલે કે જે તે દેશની સરકાર કે ભારત દેશનું ટોટલી ફોકસ એની ઉપર હોય, યુદ્ધ ઉપર હોય છે, એટલે યુદ્ધ ઉપર ટોટલી જે ફોકસ કરવામાં આવે છે, જેના કારણે આપણે યુદ્ધની અંદર ટકી રહેવા માટે, યુદ્ધની અંદર ટકી રહેવા માટે જે યુદ્ધ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, શસ્ત્ર સરંજામ પાછળ, શસ્ત્ર સરંજામ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, ટેન્કો લાવવામાં આવે છે, મિસાઇલો લાવવામાં આવે છે, તો કે કહી શકાય કે એની પાછળનો ખર્ચ જે સરકારનો હોય છે વધી જતો હોય છે, અને એની પાછળ જે કહી શકાય કે જે જીવન જરૂરી ચીજ વસ્તુ જે છે એનું ઉત્પાદન ઘટવા લાગે છે। યુદ્ધની અંદર જે જરૂરી ચીજ વસ્તુ છે એનું ઉત્પાદન વધવા લાગે છે, લોકોના જીવન જરૂરી જે ચીજ વસ્તુ છે એનું ઉત્પાદન ઘટવા લાગે છે, જેના કારણે લોકો શું કરે છે, લોકો એવું કહે છે ટૂંકમાં કે હવે જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન નહીં થાય એવી આશાએ એ લોકો સંગ્રહખોરી કરે છે, બધી ચીજ વસ્તુ ખરીદી ખરીદી લાવીને ટૂંકમાં ઘરે સંગ્રહ કરે છે, જેના કારણે ચીજ વસ્તુનું માર્કેટમાં અછત ઉદ્ભવે છે, ભાવ વધારો થાય છે। એટલે કે વારંવાર યુદ્ધ થવાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશની દશા આ રીતે કથળી છે, અને ચીજ વસ્તુના ભાવ વધવાથી ટૂંકમાં એ લોકોના મોટાભાગના પૈસા જે છે એ ચીજ વસ્તુ ઉપર ખર્ચાઈ જાય છે, અને શું થાય છે એ લોકો ગરીબીનો ભોગ બને છે। તો યુદ્ધ પાછળ જે ખર્ચ થાય છે જેના કારણે પણ કહી શકાય કે ગરીબીનો ભોગ બનવું પડ્યું છે આપણે। એના પછી બીજું આવે છે સંરક્ષણ ખર્ચમાં વધારો, જેમ કે હમણાં આપણે વાત કરી તેવી જ રીતે કે વારંવાર આપણે યુદ્ધ કરવા પડે છે। ચલો અત્યારે યુદ્ધ થતું નથી, છતાં ટૂંકમાં તમે જોઈ શકો છો કે ભારત સરકાર જે કહી શકાય કે જે યુદ્ધની અંદર ટકી રહેવા માટે જે શસ્ત્ર સરંજામ કહી શકાય, ટેન્કો છે, મિસાઇલો છે, કે પછી આધુનિક જે કહી શકાય કે રાઇફલો છે, તો આ બધી ચીજવસ્તુ પાછળ જે છે કે એ લોકોને વધુ ખર્ચ કર્યો છે, કેમ કે ભવિષ્યની અંદર કોઈની સાથે યુદ્ધ થાય તો એની સામે ટકી રહેવા માટે। તો આ સરકાર આ યુદ્ધ પાછળ જે તમામ પ્રકારનો સંરક્ષણ પાછળ જે ખર્ચ કરે છે એ સંરક્ષણ ખર્ચને શું કહેવામાં આવે છે, બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે, કે જેનાથી દેશનો કોઈ વિકાસ થવાનો નથી, ખાલી આપણે યુદ્ધમાં ટકી રહેવા માટે ખાલી આપણે ખર્ચ કર્યો છે, એટલે એને બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે। જ્યારે સંરક્ષણ ખર્ચની અંદર જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે દેશની અંદર બિન વિકાસલક્ષી ખર્ચ વધી જાય છે અને વિકાસલક્ષી ખર્ચ અટકી જાય છે, લોકો ઉપર વધુ ધ્યાન આપવામાં આવતું નથી, લોકોનો વિકાસ અટકી જવાથી, એ લોકોની આવક નીચે જવાથી એ લોકો ગરીબીનો ભોગ બને છે। એના પછી આપણે જોવાનું છે ખામીયુક્ત નીતિઓ, કે સરકારની કેટલીક નીતિઓ જે બહાર પાડે છે એ નીતિઓની અંદર કેટલીક ખામીઓ છે કે જેના કારણે ભારત દેશ ગરીબ રહ્યો છે। તો મેં હમણાં તમને વાત કરી કે બીજી પંચવર્ષીય યોજના પછી ટૂંકમાં આપણી ભારત સરકારે કોને વધુ મહત્વ આપ્યું છે, તો ભારે ઉદ્યોગોને, મોટા ઉદ્યોગોને વધુ મહત્વ આપ્યું છે।
જ્યારે એની સામે ખેતી સામે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આમ ખરેખર જોવા જઈએ તો ખેતી ઉપર જ ધ્યાન આપવાનું હતું, કેમ કે ભારત દેશની અંદર 60-70% લોકો, જે ટોટલ પબ્લિકમાંથી 60-70% લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હવે જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો વિકાસ કોનો કરવો પડે? ઉદ્યોગોનો કરવો પડે કે ખેતી ક્ષેત્રનો કરવો પડે? તો કે ખેતી ક્ષેત્રનો. જો ખેતી ક્ષેત્રનો વિકાસ કરીશું, ખેતી ક્ષેત્રના લોકોની જો સદ્ધરતા વધુ બનશે, તો એના કારણે ભારત દેશમાં 70% લોકોની સદ્ધરતા વધુ હશે. એટલે એ લોકો ટૂંકમાં આર્થિક રીતે સદ્ધર બનશે. પણ શું થાય છે, આપણે ઉદ્યોગો તરફ ધ્યાન આપ્યું, આપણે મોટા ઉદ્યોગો તરફ ધ્યાન આપ્યું. જ્યારે મોટા ઉદ્યોગોનો વિકાસ અર્થે ટૂંકમાં આપણે કામ કરવા લાગ્યા, ત્યારે બીજી બાજુ જે ખેતી છે એ ખેતી ઉપર ટૂંકમાં કોઈ ધ્યાન આપવામાં નહોતું આવ્યું. જે કહી શકાય કે 15-20 વર્ષ સુધી ખેતી ક્ષેત્ર ઉપર કોઈ બિલકુલ ધ્યાન આપવામાં ના આવ્યું, જેના કારણે ભારત દેશના 60-70% લોકો જે કહી શકાય કે એ લોકોનું ઉત્પાદન નીચું જવા લાગ્યું, એ લોકોની આવક નીચી જવા લાગી અને એ લોકો ગરીબીનો ભોગ બન્યા છે. જ્યારે બીજી બાજુ 30% લોકોનું ધ્યાન આપવાથી 70% લોકોની ગરીબી આપણે જોવી પડી છે. એટલે કહી શકાય સરકારની કેટલીક નીતિઓ છે જે એ લોકોએ જે ડાયરેક્ટ અમલમાં મૂકેલી કે જેના કારણે ભારત દેશને ગરીબીનો ભોગ બનવું પડ્યું છે. બીજી આપણે એની અંદર વાત કરીએ છીએ કે સરકારે બેરોજગારી ઘટાડવા માટે પણ કેટલાક પ્રયાસો કર્યા છે પંચવર્ષીય યોજનાઓની અંદર. પણ જોઈએ છીએ કે સમયસર જે એ પંચવર્ષીય યોજનાઓની અંદર જે બેરોજગારી ઘટાડવાની જે યોજનાઓ બધી અમલમાં મૂકી છે, એનું રિઝલ્ટ જે કહી શકાય, એની જે અસર કહી શકાય, એ આપણને અસર જોવા મળી નથી. જે રીતે અસર હોવી જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, એ બેરોજગારી એ રીતે ઘટી નથી. જેના કારણે કહી શકાય છે કે ભારત દેશની અંદર ટૂંકમાં બેરોજગારી પણ યથાવત રહેવાથી ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ યથાવત રહેલું છે. આપણે વાત કરીએ છીએ કે ટૂંકમાં જે પણ સરકારે બધી યોજનાઓ બહાર પાડી છે, પણ એ યોજનાઓ કેવી રીતે કામ કરી રહી છે, એટલે કે દેશની અંદર કયા ક્ષેત્રમાં કેવી રીતે કામ કરી રહી છે, એનો સંકલનનો અભાવ આપણને જોવા મળે છે, કે જેના કારણે એ બધી યોજનાઓનું કોઈ આપણને રિઝલ્ટ મળ્યું નથી, કોઈ સારા પરિણામ આપણને મળ્યા નથી, જેના કારણે કહી શકાય કે ભારત દેશની અંદર ગરીબી યથાવત રહી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટૂંકમાં જે સમજ્યા છીએ ગરીબીના કારણો, આપણે સમજ્યા છીએ કે ગરીબીના કારણો કેટલા ઐતિહાસિક કારણો છે, ગ્રામીણ ગરીબીના કારણો છે, આર્થિક કારણો છે અને સામાજિક કારણો છે અને અન્ય કારણો છે. તો આજે કમ્પ્લીટ આપણે મોટો પ્રશ્ન થયો, એટલે કે આખો પ્રશ્ન આપણે સમજ્યા. પણ યાદ રાખજો તમારી એક્ઝામની અંદર આ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તે. આ એક્ઝામની અંદર ટોટલી બધું કોઈ પૂછાતું નથી, પણ અમુક અંદરથી પાઠ લેવામાં આવે છે, એટલે કે ગરીબીનો અર્થ આપી અને આર્થિક કારણો અને સામાજિક કારણો સમજાવો. તો તમારે આટલા કારણો અને સામાજિક કારણો તમારે સમજાવવાના રહેશે. એવી રીતે પણ પૂછી શકે છે કે ગરીબીનો અર્થ જણાવી ઐતિહાસિક કારણો અને આર્થિક કારણો સમજાવો. આ કારણો બધા અલગ અલગ પાઠ પાડવામાં આવ્યા છે, તો તમારે યાદ રાખવાનું રહેશે કે જે પણ કારણો તમારી એક્ઝામમાં માંગ્યા હોય એટલા જ કારણો તમારે લખવા, બધા કારણો લખવા નહીં, કેમ કે ખૂબ જ મોટો પ્રશ્ન બની જશે. એટલે તમારી એક્ઝામમાં જે પૂછાય ગરીબીના કારણો અને ગરીબીના કારણો કયા પૂછ્યા છે અંદર, કયા માંગ્યા છે અંદર, એટલા જ કારણો તમારે લખવાના રહેશે. જો ઐતિહાસિક કારણો માંગે ઐતિહાસિક કારણો લખવાના, ગ્રામીણ ગરીબીના કારણો માંગ્યા હોય તો એ કારણો લખવાના, આર્થિક કારણો, સામાજિક કારણો, અન્ય કારણો, કોઈ પણ કારણો પૂછાય, પણ અંદર લખેલું હોય કે જેટલા કારણો માંગ્યા હોય એટલા જ કારણો તમારે એક્ઝામમાં લખવાના રહેશે. તમારી બોર્ડની એક્ઝામની અંદર ટૂંકમાં આ ઘણીવાર પ્રશ્ન પૂછાયેલો છે, એ અમુક કારણો અંદરથી પૂછાય છે, તો એ કારણો તમારે વિસ્તૃતમાં સમજાવવાના રહેશે. તો આજના લેક્ચરની અંદર જે આપણે ગરીબીના ચેપ્ટરની અંદર જે ગરીબીના કારણો આપણે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ, અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે કહી શકાય છે કે આ જે ગરીબીના કારણો છે એ બધા કારણો, એના ઉપર આપણે હવે પ્રોસેસ કઈ કરવાની છે, ગરીબી ઘટાડવા માટેના ઉપાયો હાથ ધરવાના છે. તો સરકારે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો કયા હાથ ધર્યા છે, એના માટે કયા પ્રયાસો કર્યા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગરીબીના ઉપાયો આપણે સમજીશું.